નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. મિત્રો, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 3,700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે. તો તે અન્વયે ખેડૂતોને કેટલી સહાય મળશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. ત્રણ હજાર 700 કરોડનું સહાય પેકેજ જેમાં ખેડૂતોને મળશે 10,000ની સહાય. તો કેટલા ખેડૂતોને લાભ મળશે, કેવી રીતે સહાય મળશે અને ક્યારથી ફોર્મ ભરાશે તે અંગે આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરી અને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મળી જાય. માનનીય મુખ્યમંત્રી ઓફિસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ સીએમઓ ગુજરાત પર આ પ્રમાણેની પોસ્ટ કરી અને આ યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે. તો આપણે તેની વિગતો જોતા જઈએ. રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર ધરતીપુત્રોની પડખે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાન ગૃહમાં જાહેર કર્યું 3,700 કરોડનું સહાય પેકેજ. તો માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા 3,700 કરોડનું આ સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે, જેમાં કોને કોને લાભ મળશે, કેવી રીતે લાભ મળશે તેની વિગતો આપણે આગળ ક્રમશઃ જોતા જઈએ. તો આ સહાય પેકેજ અન્વયે 27 લાખ જેટલા ધરતીપુત્રોને નુકસાની સહાયનો લાભ આપવામાં આવશે. તો તે સહાય કોને મળશે, તો જેને 33% કે તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે આ સહાય આપવામાં આવશે અને હેક્ટર દીઠ રૂપિયા 10,000ની સહાય આપવામાં આવનાર છે. એટલે કે તમારે વધુમાં વધુ 2 હેક્ટરની સહાય આપવામાં આવશે. જો કોઈ ખેડૂતને 5 હેક્ટર હોય પણ તેઓને પણ 2 હેક્ટર સુધીની સહાય આપવામાં આવશે અને પ્રતિ હેક્ટર રૂપિયા 10,000ની સહાય આપવામાં આવશે. એટલે કે જે ખેડૂતને 2 હેક્ટર કે તેથી વધુ જમીન હશે તેઓને રૂપિયા 20,000ની સહાય મળવાપાત્ર થશે. તે ઉપરાંત આગળ જોઈએ કે ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ તેઓને 5,000ની સહાય ચૂકવાશે. એટલે કે ખેડૂત ગમે એટલી ઓછી જમીન ધરાવતો હશે તો તેઓને પણ ઓછામાં ઓછી 5,000ની સહાય તો આપવામાં આવશે જ. એટલે તમામ ખેડૂતોને 5,000ની સહાય તો મળવાપાત્ર થશે જ. તો આ સહાય ગુજરાત રાજ્યના 20 જિલ્લાના જે 123 તાલુકાના 37 લાખ હેક્ટર વિસ્તારને સહાયને પાત્ર ગણવામાં આવેલ છે. તે ઉપરાંત આપણે આગળ જોઈએ તો આ સહાય અન્વયના જે ફોર્મ છે તે 1 ઓક્ટોબરથી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકાશે. તો આ સહાય માટેના ફોર્મ એ ઓનલાઈન ભરાનાર છે, જે 1 ઓક્ટોબરથી શરૂ થશે. તેની અંતિમ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આગળ જે કંઈ માહિતી આવશે તે અન્વયે નવો વિડીયો બનાવી અને આપ સૌ ખેડૂત મિત્રો સુધી તેની માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને આ સહાય કેવી રીતે મળશે, તો આ ખેડૂતોના ખાતામાં સીધી DBTથી આ સહાય જમા કરવામાં આવશે. હવે જ્યારે 1 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરવાનું ચાલુ થશે તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેનું ફોર્મ કઈ રીતે ભરી શકાશે તે અન્વયનો અલગથી આપણે નવો વિડીયો બનાવી અને તમામ ખેડૂત મિત્રોને જાણકાર કરીશું. તો આમ આજે 3,700 કરોડની સહાય પેકેજ છે તેમાં 27 લાખ જેટલા ધરતીપુત્રોને સહાયનો લાભ મળનાર છે અને જે ખેડૂત મિત્રોને 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તેઓને વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર થશે અને પ્રતિ હેક્ટર રૂપિયા 10,000ની સહાય આપવામાં આવશે. અને ગમે તેટલી ઓછી જમીન હશે તો તેઓને પણ ઓછામાં ઓછી 5,000ની સહાય તો મળવાપાત્ર થશે, જેના ફોર્મ 1 ઓક્ટોબરથી ભરવાનું ચાલુ થશે. તો તે અન્વયે આપણે અલગથી વિડીયો બનાવી અને તેમાં ચર્ચા કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.